જે કરો તે બેસ્ટ કરવાનું. સાહેબ, એક હોટલમાં 400 રૂપિયામાં હું 3 વર્ષ વેઇટરની મેં નોકરી કરી. આજે મારી મસ્ત હોટલ છે. હમણાં બીજો 1 કરોડ રૂપિયામાં એક મહેલ લીધો છે અને એમાં બી મસ્ત હોટલ બનાવવાનું છે. એનું રોજનું ભાડું 1 રૂમનું 5000. હવે હું વેઇટર હોઈશ ત્યારે મને ખબર હશે, પણ મેં 400 રૂપિયામાં 4000 રૂપિયાનું કામ કર્યું તો 3600 રૂપિયા જમા થાય કે નહીં? તો 20 વર્ષે ભગવાન એ સર્ટિફિકેટ પાકે કે નહીં? તો આપણી હોટલ બને કે નહીં? જે કરો તે બેસ્ટ કરો. આપણે લોકો નોકરી ધંધા કરીએ છીએ પણ કામ ચોરી કરીએ છીએ. અહીં બેઠેલા શિક્ષકોને, સરપંચને, તલાટીઓને, જે કોઈ ગામના જે લોકો નોકરીઓ કરો છો, તમને જેટલો પગાર મળે છે એનાથી 10 ગણું કામ કરો. 1 રૂપિયો હરામનો લેશો નહીં. સાહેબ, 1 રૂપિયો હરામનો આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એનો કાયદો છે સાહેબ. ઘરે ગમે તે છાના માના હંતાઈને લો, બધું જતું રહે છે. દૂધનું દહીં ને પાણીનું પાણી અહીંયા જ માલિક કરે છે. ઈશ્વરે જે આપ્યું એમાં ખુશ. મારો 7000 પગાર છે, હું 70000નું કામ કરીશ તો 63000 રૂપિયા જમા થાય કે નહીં? ભગવાને જખ મારીને તમને આપવા પડે સાહેબ, જેને તમે નસીબ કહો છો. જતો મૂળ વાત શું છે કે જે કરો તે બેસ્ટ કરો. ચાર લારી ચલાવો મસ્ત સાહેબ. અમદાવાદમાં એક ચાની લારી વાળી બાઈ બંગડી વાળી ગાડી લઈને ફરે છે. એક ભજીયા વાળો BMW લઈને ફરે છે. અને તમે હું શું કર્યું? મરી જાય પાર આવે. તું બધા જીવે છે તું કરવું? સાહેબ, મેં બુથ પોલીસ કરી છે સ્ટેશન ઉપર, મેં ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે, હોટલોમાં કામ કર્યું છે, પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. ભગવાન, તારે મને જખ મારીને આપવું પડે. પણ આપણે તો 10000ની નોકરી માટે પહેલા હાથ જોડીએ, પછી નોકરી મળી જાય એટલે હરામી થઈ જાય. 10000માં કેટલું કોણ થાય? એટલે પહેલા તો તું નોકરી માટે હાથ જોડતો હતો. ન ગમે તો છોડી દેજો, પણ શિક્ષક હોય કે કોઈ બી હોય, જેટલા રૂપિયા મળે એનું 100 ગણું કામ કરો. બાકીનું ઉપર જમા થશે, ભગવાન તમને વ્યાજ સાથે આપી દેશે, એનો કાયદો છે. પણ આપણને ભગવાન પર ભરોસો કેમ નથી? આપણને સાલો આપણી જાત પર નથી તો એના પર ક્યોથી હોય? કેમ કે એમ તો આપણે જોયો જ નથી. એટલે બધા જ મારો, કાપો, પૈસા બનાવો, હરામનું ખાઓ, ભ્રષ્ટાચાર કરો, ચોરીઓ કરો, સમાજનું દુનિયાનું જે થવું હોય થાય, અને એનું નહીં થાય તારી પથારી ફરી જશે. સાહેબ, જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, પણ થાય ને તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. બે ભમ, પણ ટોપ કરવાનું. મૂળ વાત શું છે કે નાવા બેઠા તો મસ્ત નાવાનું, માળા કરી તો મસ્ત કરવાની, રોટલી બનાવી